નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે આપણે નવ જૂન બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ નવ જૂન બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કેન્દ્ર સરકારે કયા રાજ્યને જળ જીવન મિશન માટે પાંચસો બોતેર પોઈન્ટ ત્રેવીસ કરોડ રૂપિયા આવંટિત કર્યા તો તે રાજ્ય છે ઝારખંડ કે જેને કેન્દ્ર સરકારે જળ જીવન મિશન માટે પાંચસો ત્રેવીસ કરોડ રૂપિયા આવંટિત કર્યા છે ઝારખંડ રાજધાની રાંચી મુખ્યમંત્રી હેમંત સોરેન રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ વિધાનસભાની બેઠકો એક્યાસી લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો છ અને સ્થાપના વર્ષ છે પંદર નવેમ્બર બે હજાર પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યની સરકારે મેઘ સંદેશ એપ લોન્ચ કરી તો તે રાજ્ય સરકાર છે કર્ણાટક રાજ્ય સરકાર કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીરપ્પા રાજ્યપાલ વચુભાઈ વાડા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા દેશના પૂર્વ ક્રિકેટર રિયાઝ શેખનું અવસાન થયું તો તેઓ પૂર્વ ક્રિકેટર હતા પાકિસ્તાન દેશના જેમનું હાલમાં જ અવસાન થયું છે પાકિસ્તાન પાટનગર ઈસ્લામાબાદ રાષ્ટ્રપતિ આરિફ અલવી ચરણ છે પાકિસ્તાની રૂપી પ્રશ્ન ચાર હાલમાં જ જાહેર કોવિડ નાઇન્ટીન પ્રબંધન યાદીમાં ક્યુ રાજ્ય મોખરે રહ્યું તો આ યાદીમાં મોખરે રહ્યું છે રાજસ્થાન રાજ્ય રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગહેલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન પાંચ હાલમાં જ ક્યા દેશે કોરોના ટ્રેસર બીડી એપ લોન્ચ કરી તો તે દેશ છે બાંગ્લાદેશ બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના ચલણ છે બાંગ્લાદેશી

રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચરણ છે રેન બિવિલ પ્રશ્ન સાત હાલમાં જ કયા દેશના પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક અને ગીતકાર રૂપર્ટ આઇનનું અવસાન થયું તો તેઓ બ્રિટન દેશના હતા બ્રિટન પાટનગર લંડન પ્રધાનમંત્રી બોરિસ જોન્સન ચરણ છે પાઉન્ડ સ્ટર્લિંગ પ્રશ્ન આઠ રોમાનિયામાં ભારતના નવા રાજદૂત કોને નિયુક્ત કરવામાં આવ્યા તો નિયુક્ત કરવામાં આવ્યા છે રાહુલ શ્રીવાસ્તવને રોમાનિયા પાટનગર બુખારેસ્ટ પ્રધાનમંત્રી લુડોવિક ઓરવાન ચલણ છે લેવ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચલણ છે રૂપિયો પ્રશ્ન નવ હાલમાં જ કઈ બેંકે ચાલુ ખાતું ખોલવા માટે ભારતની પ્રથમ એપ આધારિત સુવિધા શરૂ કરી તો તે બેંક છે ઇન્ડસ ઇન્ડ બેંક કે જેણે પ્રથમ એપ આધારિત સુવિધા ચાલુ ખાતું ખોલવા માટે શરૂ કરી છે પ્રશ્ન દસ હાલમાં જ પાંચમો સૌથી વધારે કોવિડ નાઇન્ટીન પ્રભાવિત દેશ કયો બન્યો તો તે દેશ બન્યો છે ભારત ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચલણ છે રૂપિયો પ્રશ્ન હાલમાં જ કોણે રાષ્ટ્રીય માર્ગો પર માનવ અને પ્રાણીના મૃત્યુ ઓછો કરવા માટે રાષ્ટ્રીય જાગૃતતા અભિયાન શરૂ કર્યું તો આ અભિયાન શરૂ કર્યું છે નીતિન ગડકરીએ કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી છે શ્રી નીતિન ગડકરી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચરણ છે રૂપિયો પ્રશ્ન 12 હાલમાં જ કેન્દ્ર સરકારે વિઝા નિયમોના ઉલ્લંઘન માટે પચીસો વિદેશી તબલકી જમાતીઓને કેટલા વર્ષ માટે ભારત આવવા પર પ્રતિબંધ મૂક્યો તો દસ વર્ષ ભારત આવવા પર પ્રતિબંધ મૂક્યો છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

હાલમાં જ કોણે સેફ ઓનલાઈન લર્નિંગ ઇન ધ ટાઈમ ઓફ કોવિડ નાઇન્ટીન નામની બુકલેટ લોન્ચ કરી તો આ બુકલેટ લોન્ચ કરી છે રમેશ નિશંક પોખરિયાલ કેન્દ્રીય માનવ અને સંસાધન વિકાસ મંત્રી છે શ્રી રમેશ નિશંક પોખરિયાલ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો થેન્ક ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ